નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારી જે પ્રથમ પરીક્ષા હમણાં આવી રહી છે ઓક્ટોબર માસમાં, બરોબર? તો પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ટાઈમ બી પેપર છે તમારા માટે તૈયાર કરેલું છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે, બરોબર, એનું પેપર છે, મોસ્ટ ટાઈમ બી પેપર છે, આપણે જોવાના છીએ, બરોબર. એના માટે ખાસ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો, અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. જો ધોરણ 9 ધોરણ 10 એના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બધા તમારા જે મોસ્ટ ટાઈમ વિષય જે છે કે જે તમને થોડાક અઘરા લાગે છે બીજા વિષય કરતાં, તો એના બધાના વિષયના આપણે મોસ્ટ ટાઈમ બી પેપર છે આપણી ચેનલ પર બધા મળી જશે, બરાબર. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય તમારું વિજ્ઞાન છે પ્રથમ પરીક્ષા માટેનું, બરાબર. તમને ખ્યાલ છે તે પ્રમાણે કે તમારું પેપર જે છે એ ટોટલ 80 માર્ક્સનું હોય, બરાબર. એના સમય તમારે 3 કલાકનો રહેશે. હવે તમારે જે દિવસે અલગ અલગ દિવસે એક્ઝામ હશે તો એક્ઝામમાં ખાસ પેપર તૈયાર કરી લેજો, આમાંથી ઘણું બધું પૂછવાની શક્યતા છે, બરાબર. જોઈએ આપણે પેપર છે. વિભાગ એ છે તમારો 16 માર્કનો છે. એમાં તમારે એમસીક્યુ હશે, ખરા ખોટા હશે, ખાલી જગ્યા હશે, ટૂંક જવાબી પ્રશ્ન હશે. જેમ કે પહેલો તમને પ્રશ્ન આપેલો છે કે એફ 2A+2AL પ્રક્રિયા તમને નિપજ મળશે, કે AL2O3+2FE આ પ્રક્રિયા છે શેનું ઉદાહરણ છે? સંયોગીકરણની છે, દ્વિવિસ્થાપનની છે, વિઘટનની છે કે વિસ્થાપનની છે? તમને ખ્યાલ હશે, બરાબર. ખાસ આ પેપર પૂરું થાય ત્યારબાદ સોલ્યુશન છે આનું કેવી રીતે કરવું, ક્યાંથી મળી જશે તમને એ પણ તમને લાસ્ટ વિડીયોમાં કહીશ, તો સર છેક સુધી વિડીયો છે જોતા રહેજો, બરાબર. પછી અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ? અપચો હોય તો આપણે ખ્યાલ છે કે પ્રતિ એસિડ છે એનો ઉપયોગ કરો, તો એન્ટાસિડનો ઉપયોગ છે કરવો જોઈએ, બરાબર, બરાબર, જે હોય એ. પછી ત્યારબાદ ત્રીજું છે કે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતવણની તવી એટલે કે ફ્રાઈંગ પાન છે ને કાટ લાગવાથી અટકાવી શકે? તો કાટ આપણે ખ્યાલ છે કે ભાઈ જો ગ્રીઝ લગાવવાથી, ઝીંકનું સ્તર અને રંગ લગાવવાથી કાટ છે અટકી જાય, ઉપરયુક્ત તમામ આપણે ખ્યાલ છે, પ્રશ્ન છે, બરાબર. ખાલી જગ્યા પછી ઓક્ઝિનનું નિર્માણ કરે છે. પછી F=R/2 સંબંધ ગોળીઓ માટે ખાલી જગ્યા છે, બરાબર. પછી વિદ્યુતભારનો SI એકમ, પેટ્રોલિયમની નિપજો, ખાલી જગ્યા વર્તન છે, ખાલી જગ્યાને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ આ બધા મિત્રો છે કોમેન્ટ કરજો કે ક્યાં દિવસ છે ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. પછી અરીસાનું સૂત્ર છે એને શબ્દમાં લખવાનું, એ બે ખરા ખોટા તમને આપેલા છે કે સોડિયમ સલ્ફાઇડનું સૂત્ર Na2SO4 છે, સાચું છે ખોટું કહેવાનું. પછી 24 કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય છે. પછી જે અરીસાના સૂત્રને શબ્દોમાં લખો, 1 જૂલના કિલોવોટ ઓવર કેટલા થાય? KWH સૌથી મોટો ઉર્જા સ્ત્રોત કયો છે, બરાબર. ખાસા બધા પ્રશ્ન વિભાગીયમાં આવી રીતના હોઈ શકે, ટૂંક જવાબી, ખાલી જગ્યા, ખરા ખોટા, બરાબર, MCQS છે. ત્યારબાદ છે કે 2 ગુણના પ્રશ્ન છે, અથવામાં હવે તમારે ખ્યાલ છે કે પ્રમાણે કે 2019 જે પેપર સ્ટાઇલ હતી 19-20ની એ લાગુ પડી ગઈ, એના મુજબ તમારે હવે તમને જનરલ વિકલ્પ તમારો નીકળી ગયા જગ્યાએ અથવામાં તમને પ્રશ્ન છે મળશે. આ રીતના અથવાવાળા પ્રશ્ન હશે, એમાંથી તમારે લખવાના રહેશે, બરાબર. આ રીતના અથવાવાળા હશે, જનરલ વિકલ્પ હશે નહીં કે 5માંથી કોઈ પણ 3 લખે એવું હશે નહીં, બરાબર. ચાલો, એટલે આવી રીતે તમારા પ્રશ્ન છે બતાવું છે. ચેતાકોષો સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. પછી 15 સેન્ટીમીટર અંતર્ગોળ અને બહિર્ગોળ સેમ ક્વેશ્ચન છે બંને, ખાલી અંતર્ગોળ અને બહિર્ગોળ છે, બરાબર. અને કિરણાકૃતિ પણ દોરવાની છે. પછી ઉર્જા પ્રાપ્ત કરવા માટે કઈ મર્યાદાઓ છે? પવન, તરંગ અને ભરતી માટે, બરાબર, એ પણ કહેવાનું છે. તો 2 માર્કમાં ખાસ તમને જે પૂછેલું હોય એમાં જે પ્રમાણે લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે આન્સર છે એમાં આપવાનો રહેશે, બરાબર. POP વિશે, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર એટલે વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ શા માટે? પછી ઓઝોન વાળો છે, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે બધા. વિસ્થાપન પ્રક્રિયા છે, ચરબીનું પાચન કેવી રીતે થાય, બરાબર, હિમોગ્લોબિનની ઉણપથી શું પરિણામ થાય? પછી 220 વોલ્ટનો એક દાખલો પણ છે, એ પણ પૂછાઈ શકે તમને 2 માર્કમાં. ત્યારબાદ છે વિભાગ સી તમારા 3 ગુણના ટોટલ 8 પ્રશ્ન પૂછાશે, 24 માર્કનો વિભાગ સી હશે તમારો, બરાબર. ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા, પછી ફેફસામાં અથવામાં 2 પૂછાયેલા છે એમાં. પછી માનવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ખાસ કરી લેજો, આપણે ખ્યાલ છે કે હૃદય છે, એની આકૃતિ, એનું બધી રચના છે એ, પાચન તંત્ર છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે, બધા છે કરી લેવાના છે, બરાબર. 5 સેન્ટીમીટરવાળો છે, ગોળી અરીસાવાળો છે, બરાબર. પછી 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુઓ છે. પછી ઝૂલનો તાપીય નિયમ છે, સોલાર સેલ ઉપર ટૂંક નોંધ લખો, અથવા તો બાયોગેસ પ્લાન્ટ છે. નિવસન તંત્રના બધા ઘટકો તમારે કહેવાના છે, 5 ઘટકો છે એ, તોવાના સોડાની બનાવરણનો ઉપયોગ, બરાબર. ખાસ આ બધા ક્વેશ્ચન છે કરવાના છે. ત્યારબાદ છે વિભાગ ડી તમારો 1 પ્રશ્ન છે 4 માર્કનો, 5 પ્રશ્ન હશે ટોટલ 20 માર્કનો વિભાગ ડી હશે. આ બધી સમીકરણ આપેલા છે, આ બધા એને શું કરવાનું, તો કે શાબ્દિક સમીકરણ છે એને લખવાના છે અને સંતુલિત કરવાના છે, બરાબર. પછી ખોરાકના પાચનનો પ્રથમ તબક્કો, બરાબર. તો પાચન છે મુખમાંથી જાય જાય આખી પાચનની ક્રિયા તમારી કહેવાની, અથવા તો મનુષ્ય હૃદયવાળું પૂછાયેલું છે, બરાબર. નામદેશોરે આકૃતિ દોરી રુધિરનું પરિવહન. પછી ગોળીયા લેન્સ માટે નવી કાર્તિજિયન સંજ્ઞા, 2 સેન્ટીમીટરવાળો પ્રશ્ન છે. પછી એક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા કેટલી છે? તો કે 1.6×10⁻⁸ ઓમ છે, બરાબર. તો 10 ઓમેગા જે છે અને અવરોધ બનાવવાની તારની લંબાઈ જે છે
એ કેટલી હોવી જોઈએ, વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય, પછી મિશ્ર ધાતુ એટલે શું ઉદાહરણ આપી સમજાવવાનું, અધાતુઓ છે એના ઉદાહરણ આપી સામાન્ય ભૌતિક ગુણધર્મ જણાવો, ખ્યાલ આવી ગયો. તો આ રીતનું આખું તમારું પેપર છે બોર્ડ મીન્સ કે તમારી પ્રથમ એક્ઝામ જે છે એમાં હોઈ શકે છે. ખાસ આ પેપર છે પણ તૈયાર કરજો, બીજી તૈયારી સાથે એ પણ કરજો, બરાબર. હવે વાત રહી મેં તમને કીધું પ્રમાણે પેપરના સોલ્યુશનની, તો પેપરનો સોલ્યુશન જે છે તમને આપણો જે વેબસાઇટ જે છે www.digitalvidyalay.in આ વેબસાઇટ છે ત્યાંથી તમને સંપૂર્ણ PDF છે પેપરની પણ મળી જશે અને સાથે સાથે એનું સોલ્યુશન છે એ પણ તમને ત્યાંથી મળી જશે. તો આપણી વેબસાઇટ છે એની મુલાકાત લેશો તેથી તમને સોલ્યુશન છે એ પણ મળી જશે. તો ખાસ મિત્રો વિડીયો છે એને લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી એને પણ એક્ઝામમાં છે કંઈક કામ લાગે, બરાબર. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.